પાઠ નંબર 10 જે છે પ્રકાશક પરાવર્તન અને વક્રીભવન એમાં આપણે ઉદાહરણ 10.1 જે છે એના વિશે અભ્યાસ કર્યો હતો છેલ્લે 5મા લેક્ચરમાં અને 6ઠા લેક્ચરમાં આપણે ઉદાહરણ 10.2 જે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું ઉદાહરણ 10.2 તો ઉદાહરણ 10.2 ની અંદર એવું છે કે 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે 25 સેન્ટીમીટર અંતરે રાખેલ છે અરીસાથી કેટલા અંતરે અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવું જોઈએ પડદાને રાખવો જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ શોધો પ્રતિબિંબનો પ્રકાર તથા પરિમાણ શોધો તો સૌથી પહેલા આપણે 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ એટલે કે વસ્તુની એક ઊંચાઈ આપણે આપેલી છે 4 સેન્ટીમીટર તો વસ્તુ ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર સાઈઝની વસ્તુ કોઈ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ f બરાબર આપણને કેટલી આપેલી છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ f બરાબર 15 સેન્ટીમીટર ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટરે અંતર રાખે અંતરે રાખે છે એટલે વસ્તુ અંતર 25 સેન્ટીમીટર છે વસ્તુ અંતર વસ્તુને શેના વડે દર્શાવાય u બરાબર 25 સેન્ટીમીટર તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવું જોઈએ કે જેથી તેના પર સ્પષ્ટ પ્રતિબિંબ પ્રાપ્ત થાય તો પ્રતિબિંબ અંતર v બરાબર આપણે શોધવાનું છે પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો તો પરિમાણ એટલે કે પ્રતિબિંબ ઊંચાઈ h ડેશ એ પણ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે બધા અંતર તો લખી દીધા પરંતુ કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી અનુસાર આપણને શું કહે છે તો એક અંતર્ગોળ અરીસો આપેલો છે વિચારો હવે એમાં 25 સેન્ટીમીટર અંતરે 4 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ આપેલી છે અને એની કેન્દ્ર લંબાઈ છે 15 સેન્ટીમીટર તો પહેલા આપણે કેન્દ્ર લંબાઈ લખી દીધી અહીંયા કેન્દ્ર લંબાઈ છે 15 તો 15 ગુણે 30 એટલે શું થાય 2f થાય અથવા તો વક્રતા ત્રિજ્યા r થાય બરાબર તો 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે અને વસ્તુ અંતર કેટલા છે 25 તો 15 આ 30 તો આ બંને વચ્ચે અહીંયા આવે વસ્તુ તો એ મતલબ વસ્તુ ક્યાં રાખેલી છે 4 સેન્ટીમીટર ની વસ્તુ છે બરાબર અને 25 સેન્ટીમીટર આ વસ્તુ છે f અને r અથવા તો f અને 2
सी वच्चे वस्तु होए तो प्रतिबिंब क्या रह जाए, एफ और सी वच्चे वस्तु होए तो प्रतिबिंब क्या रह जाए, तो के सी की दूर वास्तविक ने उल्टू वस्तु करता मोटू प्रतिबिंब रह जाए छे। तो अपने कुल 6 प्रतिबिंब उनका गुण दर्शन आवेला होता है ना, अनुसार अपन कह सके कि वास्तविक ने उल्टू प्रतिबिंब सी की दूर आमा रचा छे, परंतु आया आपने दाखलो छे, दाखलो आपने कंप्लीट करवानो छे। अबे वस्तु ऊंचाई ऊपर छे, कार्टेशियन ना प्रणाली अनुसार अपन कह सके कि ऊपर रहेली ऊंचाई की दिया तो के धन, नीचे रहेली ऊंचाई तो के ऋण, तो जे h ने समझ से आपने के ऊपर से तो के ऋण ऊपर से बराबर। अबे केंद्र लंबाई तो केंद्र लंबाई के बाजू छे तो के अरीसा की डाबी बाजू है, तो अरीसा की डाबी बाजू ना अंतर केवा होय धन और अरीसा की सॉरी ऋण और अरीसा की जमणी बाजू ना अंतर केवा होय धन। तो अरीसा की डाबी बाजू केंद्र लंबाई छे तो एक केवे छे ऋण, वस्तु ऊंचाई अंतर केवो होय छे तो के ऋण बराबर। और प्रतिबिंब तो जे आपने मळशे ए पण केवो मळशे ऋण, कारण के कार्टेशियन ना प्रणाली अनुसार अरीसा की डाबी बाजू ना बधा ज अंतरो ऋण, લેવામાં આવે છે। તો ચાલો આપણે દાખલો ગણીએ। તો અરીસાના સૂત્ર મુજબ અરીસાનું સૂત્ર શું છે, 1/v + 1/u = 1/f। तो આપણે શું મેળવવાનું છે, v આપણે મેળવવાનું છે, તો v ને સૂત્રનો કર્તા બનાવવો પડે, તો 1/v ને સૂત્રનો કર્તા બનાવો તો +1/u છે। હવે બરાબર ને આ બાજુ પ્લસ છે 1/u, સામેની બાજુ જાય તો માઈનસ, માટે 1/v = 1/f - 1/u। ચલો હવે બધા પદની કિંમત મૂકી દો, f ની કિંમત કેટલી છે માઈનસ 15 સેન્ટીમીટર प्लस सॉरी अ माइनस माइनस का माइनस u की कीमत कितनी है -25 सेंटीमीटर, तो एक ना -25 सेंटीमीटर, तो माइनस माइनस क्यों होती है प्लस, तो मैं यहां डायरेक्ट करना पूछूं प्लस बराबर। माटे 1/v बराबर यहां कॉमन कितना निकलसे, तो यहां 15 छे यहां 25 छे बराबर। तो अपने 75 करवा होए तो माइनस 1 ना छेद में 15 ने कितना वडे गुणो आपड़े तो के 5 वडे, प्लस 1 ना छेद में 25 ने कितना वडे गुणो आपड़े तो के 3 वडे। હવે છેદ માં 5 અને 3 વડે ગુણેલા છે તો ઉપર એ 5 અને 3 વડે તો ગુણવા જ પડશે, તમને ઉપર અહીંયા 5 વડે ગુણી અને અહીંયા 3 વડે છેદ માં ગુણેલા છે તો ઉપર એ 3 વડે ગુણી, માટે 1/v = -5 ના છેદ માં 15 5 75 प्लस 3 ના છેદ માં 75, તો અહીંયા છેદ સમાન છે માટે -5 + 3 છેદ માં 75, માટે 1/v = -5 + 3 એટલે -2 છેદ માં 75। હવે બરાબર ની આ બાજુ અંશ અને છેદ ને ઉલટાવો તો બરાબર ની સામેની બાજુ અંશ અને છેદ ઉલટા જાય, કારણ કે આપણે મેળવવાનું શું છે v, v ની કિંમત આપણે મેળવવાની છે, પરંતુ અહીંયા આપણે 1/v ની કિંમત છે તો v ની કિંમત મેળવવી એટલે શું અંશ અને છેદ ઉલટાવવા પડે, તો v ના છેદ માં 1 બરાબર -75 ના છેદ માં 2, અહીંયા છેદ માં 1 હોય કે ના હોય કાઈ ફેર પડે નહીં। હવે 75 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા થાય, 75 ભાગ્યા 2 37.5, તો -37.5 સેન્ટીમીટર, તો આપણે v ની કિંમત કેટલી મળી -37.5 સેન્ટીમીટર। તો અહીંયા આપણે લખી શકીએ કે અરીસાથી કેટલા અંતરે પડદા રાખવો પડશે, તો કે અરીસાથી -37.5 અથવા ખાલી 37 લખો તો પણ ચાલે, અહીંયા માઇનસ લખવાની જરૂર છે નહીં, કારણ કે માઇનસ પદ જે છે એ કાર્ટેશિયનના પ્રણાલી અનુસાર આવે, માટે પડદાને અરીસાથી 37.5 સેન્ટીમીટર અંતરે રાખવું જોઈએ। ચલો આપણે પ્રતિબિંબ અંતર મળી ગયું છે બરાબર, હવે પરિમાણ એટલે કે h ને આપણે મેળવવાનું છે, તો આપણે
આપણી પાસે મોટમણીનું સૂત્ર છે તો મોટમણીના સૂત્ર અનુસાર આપણે h' ની જે કિંમત જે છે તે આપણે મેળવી શકીએ માટે મોટમણી m બરાબર h' / h તો એની કિંમત આપણી પાસે આપી જેવું સૂત્ર કે -b / u કે જે આપણે અગાઉના લેક્ચરમાં સાબિત કર્યું હતું તો આપણે h' ની કિંમત મેળવવાની છે તો h' ના સૂત્રનો કર્તા અહીંયા નાખી તો શું થાય h' બરાબર h અહીંયા ભાગાકારમાં બરાબરની સામેની બાજુ જાય તો ગુણાકારમાં -b / h / u માટે h' બરાબર - b ની કિંમત આપણને કેટલી મળી છે -37.5 -37.5 h ની કિંમત આપણી પાસે કેટલી છે 4 સેન્ટીમીટર છેદમાં u ની કિંમત આપણી પાસે કેટલી આવેલી છે u ની કિંમત છે -25 સેન્ટીમીટર તો આ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ બરાબર માટે h' બરાબર -37.5 ગુણ્યા 4 કરો 37.5 ગુણ્યા 4 તો અહીંયા હું ગુણાકાર કરું છું 5 4 20 પોઈન્ટ નો પોઈન્ટ 7 4 28 28 ને 30 4 કરી 12 12 ને 3 15 તો 150 જવાબ આપણને મળ્યો 150/25 તો 150/25 કરશો એટલે તમને જવાબ મળશે 6 માટે h' બરાબર -6 સેન્ટીમીટર તેથી આપણે કહી શકીએ કે વસ્તુ ઊંચાઈ કરતા પ્રતિબિંબ ઊંચાઈ કેવી છે વધારે છે તો અહીંયા આપણે લખી શકીએ માટે મળતું પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા મોટું છે તેથી મોટું પ્રતિબિંબ કેવું છે વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા કેવું પ્રતિબિંબ આપણને મળે છે મોટું પ્રતિબિંબ મળે છે તો અહીંયા આપણું ઉદાહરણ 10.2 જે છે તે પૂર્ણ થાય છે અને પછીની જે થિયરી છે જે આપણે લેક્ચર નંબર 7 માં એના વિશે અભ્યાસ કરીશું તો આજે બસ આટલું થેન્ક યુ